રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ બીના એ પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજ માં જબુગતી વીજળી એવી આયા ઘૂંઘટે મલગતી લાજ રમણી ભારતી ધરાની વંદુ તનિયા વડી તન દાન ગોધન ગુજરાત ધરણી તને દાન ગોધન સૌરાષ્ટ્ર ધરણી પ્રોટ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં ઘેસિયાની ગટારી ગને હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા ગરજતી જલનીથી જ્ઞાન ચરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી એવી સૌરાષ્ટ્ર માય પ્રભા ક્ષેત્ર એક બાજુ રત્નાગર સાગર વિષ્ણુ નો હારો લક્ષ્મી નો તાત દરિયો જ્યાં દાદા સોમનાથ ના ચરણ પખાડે છે એક બાજુ ગાંડી ગીર દાલા મથા હાવજો જ્યાં ડણકે છે અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોધ પહાડ તણી જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજાંગણી ખમ પહાડ તણી અને જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ભઈ અજબ ખંજરી બજે ભયાનક પડસન ગોધ પહાડ તણી એક બાજુ ગરબો ગઢ ગિરનાર આપણી જે સમગ્ર ભારત વર્ષની ધરા જ અદભુત છે પણ એમાંય ગુજરાત કચ્છ કાઠિયાવાડ ને એમાંય હોર્સ નો જે આખો આ પટો છે આ પ્રભા ક્ષેત્ર ને આ પટ્ટો હોર્સ ની ધરતી નો આ પટ્ટાના કોઈ પથ્થર ને કાળમી કોઈ પાણો પડેલો હોય પથ્થર ને તમે જઈને પૂછો કે તારી પાસે હું છે હું આ વર્ષોથી વગડામાં પડ્યો છે આસમાનમાં મીટ માંડીને પડ્યો છો તારી પાસે છે હું ઈ તો કે પાણા એ પ્રભા ક્ષેત્ર ના પ્રાણા પાણા તું કે તારી પાસે હું છે તો આ ધરતીનો પાણો એમ કે થોડીક વાર ઉભો રે ને તો એક બલિદાન સમર્પણ અને ત્યાગની વાર્તા સાંભળાવું ભલા માણસ મારી પાસે બલિદાનની મૂડી છે ત્યાગની મૂડી છે એવી આપણી આ ધરતી છે ને ઈ ધરતીમાં એમાંય ભાગવતનો જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય પરમ વંદનીય શાસ્ત્રી દાદાની પિયુષ દાદાની હાજરી છે ભારત વર્ષની ઉજળી પરંપરાને ઉજળા સંસ્કાર અને સંસ્કૃતિ અને ધર્મને ખંભે લઈ વાતું એની ખંભે લઈ અને વિદેશમાં રહી અને આપણા સનાતન ધર્મનો જે પ્રચાર કરે છે ને એ આપણને મોકો અહીંયા હોરઠમાં મળ્યો છે પૂજ્ય દાદાને એની સાથે પધારેલા ભૂતોને હું અહીંથી પ્રણામ કરું છું અને ખાસ કરીને શ્રી વેરાવળ પાટણ સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત આ ભાગવત કથા છે અને પાછું સર્વજ્ઞાતિના પિતૃના મોક્ષાર્થે છે બ્રાહ્મણે પોતાનું એકલાનું હાર હાજુ કર્યું જ નથી નકર ભૂદેવોના તાલુકા જિલ્લા બતાવ્યો હતી આવો હકીકત વાત છે હા એ તો ચરે રેતી હાલતા ગયા ને દેતા ગયા હાલતા ગયા ને દેતા ગયા હા 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 એટલે એવા ભૂદેવો અને એમને ત્યાં આવવાનું થયું છે ને હું હમણાં અમે પ્રોગ્રામ ઓજા હરિય દાદાને ત્યાં કર્યો તેદી અમે કીધેલું નરેશ મામા અને આજે તેદીથી તમે પહેલી વાર મળ્યા એટલે અમારે મનીષ દાદા હવે અમુક મિલન એવા હોય છે અમુક સજનો એવા હોય છે કે એક વાર મળો ને યુગો યુગથી મળેલા હોય એવું લાગે એટલે મનીષ દાદાના પ્રેમને લઈ અને હું બિલથી નહીં દિલથી આવ્યો છું કાનો માતર વગરનો હા મ ફ ને તો હા અને એમાં અમારી લાડકી બેન હવે એમના આમ મારાથી ઉંમરમાં બેન નાના હોદો બહુ જબરો છે આપણું ગૌરવ છે ગુજરાતનો એ એવડા મોટા હોદે અધિક કલેક્ટર સુધી પહોંચ્યા છે નિકિતાબેન પણ મારી લાડકીબેન એટલે નિકિતાબેન માટે પણ હું આવ્યો છું અહીંયા એમના અને મનીષ દાદા બરાબર નરેશ મામા એટલે એમણે કીધું કે આવું ભૂદેવોનું આ સરસ મજાનું રૂડું કાર્ય હોય અને એમાં આપને આવવાનું છે તો એમાં પાછા ભૂદેવોથી સર્વે જ્ઞાતિ જોડાયેલી હોય એ તો વચ્ચે કોઈક એવું નાખી દીધું હોય કોઈ જ્ઞાતિવાદ ફલાણું ઢીકડું કે આ ભૂદેવોએ આપણા શાસ્ત્રો અને વેદોમાં જાય એટલે ક્યાં જ્ઞાતિવાદ એને કીધું ક્યાંય વાત આવતી જ નથી બધાને આપવાની જ વાત આવે છે એટલે દરેક જ્ઞાતિ કોઈ એવી ન હોય કે જેની સાથે ભૂદેવો જોડાયેલા ન હોય એટલે એ નાતે અહીં 18 વર્ણમાંથી મિત્રો બધા આવ્યા છે એ બધાનું અહીંયાથી સ્વાગત કરી મયુર દાદા તરવરીઓ યુવાન અને આજે સમગ્ર ગુજરાતને ઘેલું કર્યું છે મયુર દાદા દવેને એકવાર જોરદાર તાળીથી આપણે વધાવી અમારે જેમ આયરનો દીકરો હોય કાઠીનો દીકરો હોય 5 વર્ષનો હોય તો એ મામો અને 65 વર્ષનો હોય કે 85 વર્ષનો તો એ મામો એમ ભૂદેવનો દીકરો અમારે 5 વર્ષનો હોય તો એ દાદો અને 85 વર્ષનો હોય તો એ દાદો
એટલે આ બધાનું સ્વાગત કરી અને હું અહીંયા આમ ઘરનો ડાયરો છે એટલે એમણે દાદાએ જે મોજ કરાવી મયુરભાઈ એમ હું પણ આપને આનંદ કરાવવા માટે આવ્યો છું. સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી. આપણું જે સાહિત્ય છે, આપણી જે ધરોહર છે, આપણા આપણે દુનિયાને રાહ બતાવી છે. હું કાયમ મારા પ્રોગ્રામમાં એક વાત જરૂર કહું છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન ધર્મના સાધુઓની યુનિવર્સિટીઓ હાલતી હતી. તક્ષશિલા, નાલંદા એ ભારત વર્ષની ધરતી છે ભલા માણસ. હા, મહાત્મા ઈશ્વરદાસજીના શબ્દોમાં કહેવું હોય ભાગવત માટે તો ઝાડ ટળે મન મળ ગળે અને નિર્મળ થાવે દેહ ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. ભાગવત એટલે શું છે એવી ખબર જ ન હોય. જેને ભગવાનને માનતા હોય ભાગવત સાંભળે એને પૂંજ થાય એની પેઢી ઉતરી જાય એ તો આપણે સાંભળી છે. અને આ બાજુ ભાઈ મિત્રોને વાંધો ન હોય તો એમ વચ્ચે કાંઈ જગ્યા હવે કોઈ આવવાનું નથી, એટલી જગ્યા પૂરી કરીને અકડછાટ કરી દો તોય વાંધો નહીં, ત્યાં બેસી જાઓ તોય વાંધો નહીં. એટલે આવવા દઉં ને, કાંઈ વાંધો નહીં. બાઉન્સર મિત્રો ઊભા થઈને કે વહી આવવા દઉં, અંદર વહી આવો, અહીં વહી આવો, પછી ઊભા ન થતા પૂરું થાય ત્યાં સુધી. બે હોય પૂરા રાઉન્ડ સુધી એ બધા અહીં વહી આવે, અને બાકી આમ વચ્ચે જઈ જવું પડે એવું હોય એ ત્યાંથી સાંભળે, એટલે એકચ્યુઅલી ગમે ત્યારે જઈ શકે. હા, એવું થાય ને પાછું. હા, એટલે હવે તો આવવા દેજો હવે. અને આમ મજા આવે, આ ઘરનો ડાયરો પ્રાઇવેટ જેવો પ્રોગ્રામ છે, અહીંયા કાંઈ જાહેર બહુ મોટા બોર્ડ માર્યા નથી, નકર આમાં માણસ એનો સામે. પણ આ તો બધા ભૂદેવોનું આંગણું છે એટલે આપણે આપણી રીતે વ્યવસ્થા કરવાની હોય એટલે. અને ઉભા ઉભા સાંભળો તોય અમને કાંઈ વાંધો નથી. આમાં કોઈ હળક, કોઈ કલાકાર હળકતી રિંગમાંથી નીકળવાનો નથી કે ઉભે વાંહડે ચડવાનું નથી, સાંભળવાનું છે જે કાંઈ છે અહીંયા. શાંતિથી ઊભો રહેવું બહુ અઘરું છે. આજે પરમ પૂજ્ય મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુની ત્યાં યુનિવર્સિટી, નરસિંહ મહેતા યુનિવર્સિટીનો કાર્યક્રમ હતો, ત્યાં થઈને જ હું આવ્યો. ત્યાંય મેં કીધું તું ને આ કહી દઉં કે આપણે હવે એક વધારાની જરૂર એ પડશે કે આપણે ભાઈબંધ પાસે બેહી, મા પાસે ઘડીક બેહી, બાપુજી પાસે બેહી, મિત્રો પાસે બેહી, ધંધે બેહી. એમ થોડી વાર હવે મને એવું લાગે છે, આ પહેલી વાર હું આજ આફળો વિચાર આવ્યો ને બોલ્યો કે હવે સાંજે અડધી કલાક સવાર કે સાંજે આપણે આપણા પાસે બેહી. દાદા મને એમ લાગે, તમને લાગતું હોય હાસું હોય તો બધા દાદા આપો એમ, કારણ કે આપણે આપણા પાસે બેસવા જેવા નથી. તમે ન બેસી શકો એમાં હું આવું. આપણે તમે જો આપણી પાસે બેહું એટલે શું ખબર, મોબાઈલે મૂકી દેવું, કોઈનું કાંઈ વિચારવાનું નહીં, કાંઈ નહીં, ધંધાનું ફલા એમ ના અડધી કલાક બેહી બતાવી જજો એ ઘેરે, ગમે ત્યાં ધરાર ઘૂમરો મારવા આવી જાય આમ ને તેમ ને હું થયું ફલાણું. આપણે આપણી પાસે બેહી અને હજારો વર્ષ સુધી પહેલાં જીવતા હતા ને એ પોતા પાસે બેહતા હતા, પોતા પાસે બેહવા શીખશું ને તો જ કોકની પાસે બેહવા જેવા રહેવું એ વાત બહુ જરૂરી છે ભલા માણસ. આપણે એકાદશી બીજ ને આન તેન વાર ને હારા હારા ને બધા રહી ને ધર્મમાં એ જરૂરી છે બહુ. એ તો આપણા ઋષિ પરંપરામાં અદ્ભુત છે બધું બરોબર, પણ મને એવું નહીં લાગે છે કે હવે આપણે અઠવાડિયે કે પંદરથી એક મહિને જેની જેવી ઓલી જરૂરિયાત, આપણે એવો એ વાર હવે રહેવાની જરૂર છે કે કોઈ પ્રકારનું આ બધા જે આ સોશિયલ મીડિયા છે એ બધા વગરના નકોરડા આપવા 24 કલાકના કરવા પડશે હવે ધીરે ધીરે, નકર એ નહીં ખબર પડે કે આપણે ક્યાં જાઉં. હા, એ બહુ જરૂરી છે, એવા આપવા કરવા અઘરા છે. પણ આપણી વૈદિક પરંપરામાં અહીંયા ભૂદેવોનું આંગણું છે એટલે આપને ખબર હોય માણસ દીઠ 5-5 આહુતિ અપાતી હતી, માથા દીઠ યજ્ઞો થતા હતા. શું આપણી પરંપરા હતી સવારમાં ઉઠી અને અને એ વખતે એ જે ઘી હોમાય, તજ હોમાય, તલ હોમાય એમાંથી ઓક્સિજન એટલું બધું ઉત્પન્ન થતું હતું. અત્યારે આપણે એ બધાથી આગા ઘણા એવા વિશ્વમાં આવી ગયા, હવે તો ઘણું બધું સારું વળતું આવે છે મોદી સાહેબની દયાથી. હું કોઈ પાર્ટીનો માણસ નથી, પાછો એ કહી દઉં, મને એવું લાગીને ત્યાં બોલ્યો છું, પણ મોદી સાહેબ ગમતા હે તો ગમતા હે, ગમતા હે તો ગમતા હે, ને હમકો લગતા હે એસે બંદા રમતા હે. એટલે હા, નકર હા આગું બધું આ બધું ખોટું છે ને અંધશ્રદ્ધા ને ફલાણું ઢીકણું જે આપણે બનાવવાનું કે એ સીધું એમ જ કે એકચ્યુઅલી એમ ને અયોધ્યામાં રામ મંદિર નહીં, ત્યાં તમે હોસ્પિટલ બનાવી નાખો, તમને કાળોતરો કરડે. હોસ્પિટલનું ઘણીયું છે ને, હજી ઘણીયું બનાવીશું, પણ અયોધ્યામાં તો રામ મંદિર જ બનશે ને, હવે બની ગયું. હા, બુદ્ધિના બાચકા લઈને ફરવા વાળા બહુ નીકળ્યા હતા, પણ એ બોલ્યા જ કરે, તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે, એના સટકા ભરવા સિવાય દાદા બીજું કોઈ કામ જ ન હોય એમ. હા, હમણાં બે બગાવું ફિલ્મ જોઈને બહાર નીકળ્યું, બગાવુંમાં ખબર પડે ને, એ ગામડામાં તો વાંધો નહીં, નકર માલધારીનો વાળો એની આંટો મારજો ખેડૂનો કે
બળદિયામાં જઈને હાથ ફેર્યું છો ગાય ને, બગાવ નામનું જંતુ માખી જેવું થઈ, અહીંયા છટકા ફરવા સિવાય ધંધો નહીં. હા, એ બગાવું એટલે બે બગાવ ફિલ્મ જોઈને બહાર નીકળ્યું, કુતરાઓને બિચારી બહુ છોટે બગાવ. હા, બે બગાવું ફિલ્મ જોઈને બહાર નીકળ્યું તો વાતો કરતી હતી એ કે ઉડીને વયું જવું છે, કુતરું કરી લેવું છે. હવે કુતરા કરી લે એને તો ક્યાં વાંધો છે કાંઈ. હો, હા એવા એવા એટલે આપણે રિક્ષા કરી લઈએ ને એમ કે એ કે કુતરું કરી લેવું કે એમ, કુતરું કરી લેવું કે ઉડીને વયું જવું એમ, એને રિક્ષા કૂતરું કરી લઈએ, આપણે બસ કરી લઈએ એમ. એટલે શબ્દની મારા મારી આમ શબ્દ કા આદમી હે, હજી તો મારે મજા કરાવી છે. પણ મારે કહેવું છે એ કે તમે કાંઈ પણ સારું કરવા નીકળશો એટલે તકલીફો બધી આવે, એમાંથી આર પાર ઉતરી જાય એનું જગતના ચોકમાં કંઈક નામ થાય. ધર્મ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે, પરિવાર માટે, પોતા બધાય માટે કરવું. હા, એ વાત એ સાચી છે. આમ એ સબ માયા હે, ઈસકા ક્યાં કરે, એ આપણે ન હાલે, હવારે આ બધા બિલ ભરવા પડે. તમારી તાકાત હોય એટલો રૂપિયો કમાઈજો. આપણે ત્યાં દાદા બેઠા છે, શ્રી સુક્તો ગવાણા છે. જો પૈસો ખરાબ જ હોય તો ન ગાય ને, આપણા શાસ્ત્રોમાં ન હોય, પણ એને વિવેકથી જો વપરાય તો, જો વિવેકથી જો વપરાય તો પાતું માય ભાતું પડે, બાકી સગળી ઢોળો સાય તો કાગળ બગડે કાગડા. વિવેક વયોગ્યો એટલે કાંઈ નથી, વિવેક જ બહુ મોટી વાત છે. એની મારે સરળ ભાષામાં તમને સમજાવવું હોય તો આપણી ગાડીમાં 220 ની સ્પીડ આપી હોય કંપનીએ, ઈ એની લેબોરેટરીમાંથી પાસ થઈ ગઈ છે ગાડી. વિવેક કોને કહેવાય, ઈ ઈ ગાડી એમાંથી પાસ થઈ ગઈ છે કે 220 કે 200 કે 230 કે 240, આ ગાડી 220 ચાલવાની છે, એની લેબોરેટરીમાંથી પાસ થઈ ગઈ તો જ કાંટોમાં ઈ આપે, બરોબર. પણ વિવેક કોને કહેવાય, 220 આખો તો હાલે પણ ન હકાય, આને વિવેક કહેવાય. એટલું સમજાઈ જાય એટલે બધું આવી જાય. હમણાં એક છોકરો નવી ગાડી લઈ આવ્યો, એના પપ્પાને પગે લાગીને કે પપ્પા હું મંદિરે જાઉં છું, સોમનાથ દર્શન કરી આવું, મને આશીર્વાદ આપો કે આપણે, મને કાંઈ વાંધો ન આવે રસ્તામાં, નવી ગાડી લીધી છે. તો એના પપ્પાએ આશીર્વાદ આપ્યા કે મારા આશીર્વાદની સ્પીડ 110 સુધીની હશે, એથી વધારે આગળ ગયો તો આશીર્વાદ વાહે રહી જાય, પછી કહેતો નહીં કે આ શું થયો, આશીર્વાદ લઈને ગયો. એ વિવેક છે, વિવેકથી જો વપરાય તો પાયતું માય ભાયતું પડે. દુનિયામાં કોઈ જગ્યાએ એક વિવેક સાચવી રાખો યુવાનોને હું કાયમ કહેતો ફરું છું, અને એક તાણું સાચવી લેવું, તાણાની જ કિંમત છે. બરાબર, જેઠ મહિનો આખો આવે અને જેઠ મહિનાની માલિકોર પાછલું પખવાડિયું વયું જાય, અહાડી બીજ આવે, આખો જેઠ કોરો જાય, તો અમારા ખંડમાં ખટકો નહીં પણ અહાડનો એક દી મન વહેમો લાગે વેરડા. આ દુઓ સમજ્યા જેવો, તમે સમજો તો બધા છે. આ દુઓ વરસાદ માટે છે જ નહીં, વિદ્વાનોમાં જોઈ તો આ દુઓ કોનો છે એ તમને મને બધાને અનુભવ. આ વરસાદનો દુઓ છે જ નહીં, દુઓ શેનો છે ખબર? કોઈ ડાયા માણસને સારા માણસને કોઈ કવિ કહે છે કે આખો જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. હજારો માણસો ગમે એમ આપણા વિશે બોલતા હોય, ગમે એમ કહેતા હોય, જે આપણને સમજી ન શકે સારા માણસને એનું દુઃખ હોય જ નહીં. જેઠ મહિનાની ગણતરી સોમાહમના મહિનામાં છે જ નહીં, અહાઢ શ્રાવણ ભાદરવો અને આસુ સોમાહના મહિના છે. એટલે કવિ એમ કહેશે કે જેની સોમાહમાં જ ગણતરી ન હોય એનું દુઃખ ન લગાડાય, પણ અહાઢનો એક દી વહેમો લાગે વેરડા. ડાયો માણસ જ્યારે કિંમત ન કરે ત્યારે દુઃખ થાય, ત્યારે તકલીફ થાય. કેવી વાત, આ બધી નાની નાની વાતો જીવનમાં ઉતારવા જેવી. મને આમ યાદ આવે તો હું હજી શરૂઆત દુવાસનથી કરીશ, ત્યારે ગોળ જરૂર કરજો. ભૂદેવનું આંગણું છે, જેટલું આપીએ એટલું ઓછું. હા, મેં કીધું એમ, અને ભૂદેવો તો આપતા જ આવ્યા છે આપણને, અને મને એની એમાં કેવા કેવા સુરવીરો છે એ પણ હું વાતો કરીશ. મને વધારે વર્ગની વાતો આમાં જેની આવશે એની હું આપને કરીશ, પણ આ એક સમજદાર વર્ગ છે એટલે મને યાદ આવે છે. એક દાસી, જૂનો દુહો છે અમારો સાહિત્યનો, એક દાસી ક્યાંક હાલી જતી હતી અને એમાં એને કંઈક ચમક જેવું લાગ્યું. આમ એટલે ચમક તો એક નાનો કણકો પથ્થરનો હોય એવું લાગ્યું, એને લઈ લીધું. એમ કે હીરો હોય છે, હાસો હોય છે, હાસો તો ન હોય પણ ખોટો હોય છે, તોય ઘેરે જઈને ક્યાંક ટાંકવા થાય, ચમક સારી છે. એને લઈ લીધો, પછી એમ થયું કે ખીચું નથી, કાંઈ નથી, આને રાખવો ક્યાં. એટલે પોતે એ વખતે જૂના જમાનામાં ચામડાના જે મોજડી પહેરે એને હગતળી નીચે હીરાને રાખી દીધો, અને આલી ગઈ. આખો દાસી હતી કે જે કાંઈ એનું કામ હતું એ કરીને સાંજે ઘરે જ આવવા ટાણે ઝવેરી પાસે ગઈ. દાસી ઝવેરી પાસે જઈ અને એને કીધું, આમ કાઢ્યું હીરા, કે મને આ કંઈક ચમકવાળું કંઈક મળ્યું છે, કે આ શું છે, આ આની કંઈક કિંમત આવે ખરી, આ ખોટો હીરો બીરો તો નથી ને, સાચો તો ન હોય કદાચ, પણ એ કંઈક કામમાં આવે. તો આમ કરીને આમ ઝવેરીએ જોઈ તો નજર છૂટી ગઈ,
મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી અન મીન મનોજલ ધ્યાન સો સાગર પંચ પ્રબીન રહો અટકી ધ્યાન નજર ચોટી ગયા આ હા 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 લાખો રૂપિયાનો હીરો ઈ વખતે આ લાખો રૂપિયાનો હીરો છે ને આની પાસે ક્યાંથી પણ એને શું કર્યું કે આને કેવું નથી કે હાચો હીરો છે નહીતર તો આ મને કેવી રીતે આપે લાલચ છે ને એ બહુ બુરી છે લાલચ એવું ખરાબ નહીં સત્યનારાયણ ભગવાનની કથામાં એક જણો બેઠો હતો બહુ સારો હીરો આમ હાથમાં પ્રસાદ દીધો એટલે વાંહે ઠેઠ બેઠેલો છેલ્લે ગામડામાં તો બધું કથા ને ફળી આમ બધા બેઠા હોય તો વાંહે ઠેઠ બેઠેલો આમ હીરો આવ્યો આમ કરીને આમ સુગંધ આવી હતી કે આ હા હા ઘણા એવું હોય ને હવે તો સારું આપણે જમાનો મિત્રો જીવા જેવો યુવાનો આપણા જેવો જમાનો જ નથી આપણે અટાણે મોજું કરી બાકી ગલઢાઉન અમુકને પૂછો સારા માણસને ત્યાં જમણવાર હોય તો આઠ દી બે દી પહેલા ખાવાનું બંધ કરી દેતા નકર કે એવરેજ નહીં આવે જમણવાર છે ને અહીંયા એટલે અને પછી બે દી સુધી વખાણ કરે ઓ હા હા લાડુ એ લાડુ કરીને ઓડકાર ખાય એને એમ કે હજી થોડો ઘણો ઓડકાર બે દી વહી ગયા તો આવે તો એવા ખાવા અમુક તો જન્મતા જ ખાવા હો પણ ખેર એ બાજુ નથી જવું પણ એ શીરાની સુગંધ આવી એમ છે આ હા 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 આવો હારો હીરો આમ કરી ડાવા હાથમાં લઈ લીધો વાહે હાથ જાવ વાહે પછી કે હું રહી ગયો હું રહી ગયો હું રહી ગયો એ હું રહી ગયો કર્યું તાવલો પ્રસાદ દેવાળો આમ ફરે આટો એ કે આપું આવું આવું તમે રહી ગયા ને આવું એમ કરીને આટો મારીને આવતો હતો છેલ્લે ફૂગવા આવ્યો ને તા તો આ બાજુ હું રહી ગયો કરીને હાથ એમને વાહે રાખેલો પછી ખવાય નહીં ને કોક ભાળી જાય એ બરોબર એલો છેલ્લે આવ્યો ને કે હું રહી ગયો તો ગાલે લે હીરો થઈ રહ્યો તો વાહે કૂતરું રખડતો તો લબરક દઈને વાહેલું કૂતરાય લઈ લીધું બહુ લાલસે નહીં હારી આમ થી એરિયો ને આમ થી એરિયો આપણી આપણા લેવલ પ્રમાણે લાલસ રાખવી કોઈ પણ લેવલ હોય ને એના પ્રમાણે આપણે લાલસ રાખીએ આપણે કોઈ માણસને કામ સીધી તો આપણું લેવલ શું છે એ સીધાય હા આપણે કૂપન કાઢવું હોય તો મોદી સાહેબની ઓફિસે જવાય મારે કૂપન કાઢવું છે એ આપણે આપણા લેવલની પહેલાં આપણી ખબર હોવી જોઈએ આપણા પાસે શું લેવલના પ્રમાણે નહીં એટલે એના પ્રમાણમાં કહેવાનો અર્થ મારો એટલો જ છે કે એમ ઓલા માણસને લાલચ જાગી લાલચ ઝવેરીને એવી જાગી કે આ દાસીની પાસે હીરો છે એટલે પૂછ્યું કે આ ક્યાંથી જીડ્યું આ કંઈક છે મોઢું મીઠું બગાડવા એક્સપ્રેશન ફરી ગયા મોટાના આ ક્યાંથી શું છે એ કે ખબર ને મને તો જીડ્યું ચમકતું હતું લઈ લીધું એને ખબર પડી ગઈ કે આને જીડ્યો છે ને આ તો લાખો રૂપિયાનો હીરો છે એ કે દાસી આમાં કંઈ છે નહીં પણ આમ ચમકવાળું છે મારે ક્યાંક ટાંકવા થાય કામ આવશે તું કે તો આને 5 રૂપિયા આપી દઉં એ વખતમાં જે રૂપિયે મણ બાજરો આવતો હોય છે ત્યારે આના 5 રૂપિયા આપી દઉં તારે 5 મણ બાજરો થઈ જાય તો દાસી કે ના ના એમ તો ચમકવાળું છે એવું એમ હું નહીં આપું મને થોડુંક કંઈક વધારે આપો તો કે તો 10 રૂપિયા આપી દો નહીં કે 100 રૂપિયા આપો હે 100 રૂપિયા આપો 100 રૂપિયા આના થોડા આવે કરીને ઘા કર્યો ને હીરાના 2 ભાગ થઈ ગયા ફાટી ગયો પથ્થર આમો પીડ્યો ફળિયા આમ બજારમાં હીરો આમ 100 રૂપિયા આના થોડા આવે એને હું થયું ઘા કરતો દાસી વહી જાય પાછો લઈ લે હવે મૂળ દ્રષ્ટાંત છે સાંભળજો હીરાના 2 કટકા થઈ ગયા કટકા થઈ ગયા દાસી વહી ગઈ ઓય આ તો કાંઈ કાચના કટકા જેવો દાસી તો વહી ગઈ ઝવેરીને હક ન થયો ઝવેરીએ 2 કટકા ભેળા કર્યા એ કે મારી આટલી ઉંમર ગઈ કેટલા લાખોના કરોડોના હીરા મારી નજર સામે ફેરવી નાખ્યા મારા જોવામાં ફેર ન હોય આ લાખોનો હાવ હાચો હીરો ગણના ઘા કરો તો એ ફાટે નહીં અને આ હીરાને ફાટે હવે કવિ દ્રષ્ટાંત આપે હીરો બોલે નહીં માણસને સમજાવવા જ પ્રયત્ન કરવા પડે બધા દ્રષ્ટાંતો માણસ માટે જ છે કોઈ દી જનાવરને કહેવું જ ન પડે કે તું જનાવર થા એને એની બધી ખબર હોય હા એને હાવના લેવલની ખબર હોય એટલે એને હીરાને પૂછ્યું કે હે હીરા હું ઝવેર છું મારી નજરમાં ફેર ન હોય તું લાખો રૂપિયાનો હાચો હીરો છો અને હાચા હીરા ઉપર ઘણ પડે તો હીરો ફાટે નહીં તું મેં ઘા કર્યો અને ફાટી ગયો એનું મને કારણ તો કે અને એ વખતે હીરો બોલ્યો કીધું ગાય ઝવેરી ફાટી ન જાવ તો હું કરું તારાથી મને ઘા કરાય તે મને ઘા કર્યો એટલે હું ફાટી ગયો મને બહુ દુઃખ થયું અને ત્યારે કીધું કે હા 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 હીરા તારો વધી ગયું લાગે માન હવે ઓલી દાસી મોજડીની હગતળીમાં પગ એઠ લઈને આવી તો તને દુઃખ નતું તો તું ફાટ્યો નહીં મેં આમ ઘા કર્યો ફાટી ગયો ચેરી લે પગ તર દિયો તાતે ફટ્યો ન માન તા ત્યાંથી તારા માન ન ઘટ્યું ચેરી એટલે દાસી ચેરી લે પગ તર દિયો પગના તળિયાટે ચેરી એટલે દાસીએ તને લીધો હગતળીમાં ચેરી લે પગ તળ દિયો તાતે ઘટ્યો ન માન તહીં તારું માન નતું ઘટતું
અને મેં તારું અપમાન કરી નાખ્યું ઘા કરી તાપે ઘટો ન માન હીરો બોલ્યો જાન હાન અજાન ભો તાપે હીયો ફટાન જે ઓળખતા હોય ધક્કા મારી દે ને તેદી હયા ફાટી જાય નથી ઓળખતા એની પીડા હોય જ નહીં કોઈ દી નથી ઓળખતા એની કોઈ પીડા જ નથી પણ ઓળખે છે જેને ખબર છે કે આ માણસ ગામનો કામનો છે ભલે મારે ને જે હોય પણ આ માણસ ગામ માટે રાષ્ટ્ર માટે દેશ માટે કોકના માટે કંઈક કરી હગે એવો છે અને કોક વખાણ કરતા હોય ત્યાં કે હવે એને અમે ઓળખી ફાટી જાય છે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં પણ આહાડ નો એક દી વહેમો લાગે વેરડા એમ એમ કહેવાનો અર્થ મારો એમ તાણું હાચવી લેવું વરસાદ આહાડ મહિને નો આવે એટલે આપણે બધા મારો બાપલીઓ હવે આવી જા વિહામો હવે આવી જા અને વરસાદના ફોરા પડવા માંડે ધરતી માથે ને આવ્યો 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 મારો વિહામો આવ્યો મારો બાપ આવ્યો વરસાદ આવ્યો મોજના તોરા છૂટે ને આપણને મેં આવે ને કોને મજા નો આવે આપણો અન્નદાતા આપણો બાપ કહેવાય વરસાદ બરોબર મજા જ આવે ને બધાને મજા આવે ઈનો એ અટાણે આવે તો અરે મરો 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 આગો ગુડાય થારો બધું પલાળી છે આપણે કહીએ ને હવે અંબાલાલ બાપા બિચારા આગાહી કરે આપણું ગુજરાતનું ગૌરવ કહેવાય એ કાંઈ જેવી તેવી વાત છે આટલી આટલી મહેનત કરીને અંબાલાલ બાપા આગળ એમાંય ઘણા યુવાનો હવે અંબાલાલે તો ઉપાડો લ્યો અંબાલાલે નથી લ્યો તમે લીધો છે પ્રકૃતિ બગાડી એટલે આ માવઠા થાય છે હવે ઓલાદ બિચારા એ જાણે છે ને કહે છે એની પાછળ કેટલું સંશોધન કેટલા એકુક વર્ષથી પહેલાથી લઈને હજી સુધી એ સતત જોયા કરતા હશે એના એ ઉંમરે પોતે એ પણ એમાં શું છે એ તો દુનિયા છે દુનિયાને કોઈથી ફુગાય જ નહીં બહુ મીઠા થાવ તો પી જાય બહુ કડવા થાવ તો થૂકી નાખે ખોવાઈ જાવ તો ગોતવા નીકળે ને હામાં મળો ધક્કા મારે એમાં રહેવાનો છે આપણે એ નક્કી કરી લેજો તમે હા જે સ્થાન લઈને આવ્યો છો એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે એમ જે સ્થાન આપણને મળ્યું હોય એ સ્થાન હાચવી લેવાનું છે એટલે તોય આપણે એમ કંઈક આવારે એના ઉપર એટલી ખબર પડે વરસાદ જેવો વરસાદ હોય તો ટાણા વગરનો આવે તો આ દુનિયા કહી દે મરો મરો આખો ગુડા ટાણે વરહી લેજો બાકી પછી કાંઈ નથી ભલા માણસ સમય મળે ત્યારે વરહી લેજો માણહાઈના મોતા મોતીડા પોરવી લેવા કોકને આપી લેવું થાય એટલું સારું કામ કરી લેવું કોકને મદદ કરી લેવી માનવ જીવન મળ્યું છે એટલે પેલું ગુલાબનું કે જુઈનું કે ચમેલીનું કે મોગરાનું ફૂલ છે એ ખીલે ખીલ્યા પેલી સુગંધ આપે પુષ્પ સુગંધ આપે ખીલું નથી સુગંધ આપી પુષ્પને કઈ મરી જાવ એ ખબર નથી પણ પુષ્પ ખીલે ને ખીલ્યા ભેળી સુગંધ આપે આપણે નવી ગાડી હારામ હારી લઈ આવી હારામ હારી નવી ગાડી છોડાવીને આવ્યા હોય ફોરવી અને ઘરે આવીને હજી ઓલા કાગળ ન કાઢ્યા હોય અને તમે આમ એનો ચાંદલો બાંધલો આમ બધું કરી લ્યો હજી ગાડીને સીધો પાડો હોય આવીને કે લે બહુ સારી લઈ આવ્યા જરીક મારે મારા હગાનિયા જાઉં લઈ જાઉં દે આપણે અરે તારી ભલી થાય તારી હજી અમારું કુટુંબ નથી બેઠું હું નથી બેઠો લાખો રૂપિયાની ગાડી આને સીધા હગાનિયા આટો લે આપણે ક્યાંય ન કહીએ આપણે આમ જો તમને નવીન લાગે છે ને દાદા મનીષ દાદા મા હરેશમામા પણ ફૂલડું ખીલ્યા ભેળું કોકને સુગંધ આપી દે છે આ પરમાત્માની રચના છે એને ખબર છે જો એને એને વિચાર કર્યો આજનો આજનો દી સુગંધ હાચવી જ લેવી છો હજી નવે નવી થોડી અપાય હજી તો હું ખીલું છું ગાડી આપણે લઈ આવી તો ન આપી ગાડી આપણું અંગ નથી પણ પુષ્પો તો ખીલ્યા ભેળા કારણ એ છે મારે દુવાસનથી જ શરૂઆત કરવી છે પણ મને આ કડી બહુ ગમે એક જ કડી કહું પછી દુવાસનથી શરૂઆત કરી કે ફૂલડાયા મે ફૂલડાયા મે કે ફૂલડાયા મે આજ જન્માને નાચ જુલ્યા પણ ફૂલડા કાલે કરમાઈ જાશુ ફૂલડાયા મે ફોરમ ફટકેલી હોય ને એક દી ચૂલે ચડવું પડે ચડવું પડે આહા જનમા ફોરમ ફટકી હોય હાલો જનમા ફોરમ ફટકી હોય ને એક દી ચૂલે ચડવું પડે પણ પણ બોલી આવળ આવળ અલબેલી પૂછે કાગડા છે કાગડા છે કાગડા તમે જોજો ફોરમ ફટકેલી હોય ને ચૂલે ચડવું પડે આમાં સમાજ માટે તમે કઈ કરતા હો માતાઓ બહેનો હોય તો ઘર આખામાં એને એ કઈક સારું કરતા હોય છતાંય બેનું દીકરું ઘણા કંઈક મને દુઃખ થાય છે દુઃખ છે આમ છે તેમ છે સારું કરતા હોય એને જ દુઃખ થાય
જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. આ ગુલાબ ના ફૂલ માં બધા પુષ્પો માં ફોરમ છે એટલે એને ચૂલે સડીને અંતર બનાવવા માટે તળાવું પડે. ભગત બાપુ કે આવળ અલબેલી, આવળ આવેલ હોય ને વગડામાં ઉભી હોય ફૂલડા કેવા પીળા. હવે આપણે પૈસા દઈને આ બધા પુષ્પો ખરીદવા જાય બરોબર માળી પાસે, કોઈ દી વિચાર આવ્યો કે હવે ત્યાં પૈસા દેવા કરતા વગડા નકરી આવેલી ઉભી હાલો ને વીણી આવી, કોઈ દી કીધું અહીંયા આવીને ઉડાડે હોય ભૂંડા અમે લાગી ને તમે લાગો, ફોર્મ ફટકેલી હોય અને એક દી ચૂલે ચડવું પડે, બાકી આવડ અલબેલી એને કોઈ નો પૂછે કાગડા લે. ધન નાગ
સોમનાથના સાનિધ્યમાં બેઠા છે. એક બાજુ સોમનાથ આમ સીધા દરિયા કાંઠે જાય તો એક બાજુ દ્વારકા વાળો આપણો દ્વારકાથી જ બેઠો છે. મેં કીધું આ પટ્ટો ધરતીનો અદભુત છે અને એટલા માટે કહેવાનું મન થાય. મારા કાઠિયાવાડ માં કોકતી તું ભૂલો પડી જા ભગવાન, મારો મારો થામે મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. એવો તો હવ કોઈ બદલાણા હામળા, પ્રસંગ મારે અહીંયા કહેવો છે. હજી આપ બધા એટલી બધી સંખ્યામાં હજી સતત બેઠા છો, થોડી ઠંડી પણ છે છતાંય, અને આજે વડીલો બેઠા છે, માતાઓ બહેનો બેઠા છે, યુવાનો છે, એને બધાને આનંદ આવે એવી વાતો કરવા માટે આવ્યો છું. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમારી વાતો અમારા ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો નો હોય કોઈનો નો હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની યારે મિત્રતાય ન રાખવી ભલા માણસ. હા હા હા, પોતાના મેલી પરાણ જે તે ભેળા જાય ઈ તો ભીહલા ભણાય, આ શું હોરઠીઓ ભણે. હા, જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. હા, ઘણું બધું અઘરું છે હારું કરવું. હમણાં મને એક જણો કે ગઢવી નાયતનો કોઈ દી ભરોહો ન કરાય. મેં કીધું પણ હું થયું ઈ તો કે ઈ કે અમારી નાયતમાં હું હમણાં ગયો, મારો કોઈએ ધડો ન કર્યો. મેં કીધું હે, મારો કોઈએ ધડો ન કર્યો. મેં કીધું મને કીધું કોઈ દી કોઈને કહેતો નહીં. મને કે કા નો ધડો કર્યો તો કહેવાય એમાં શું. મેં કીધું હારો ખેડૂ ઉકરડો ભાળે, ઉકરડો પોદળાનો તો એનો એ ભાવ પૂછે. તારો ઉકરડામાંથી ગયો, તું કે મારો ધડો ન કર્યો, મારો ભાવ ન પૂછ્યો, તું તો એમાંથી ગયો. ભાવ પૂછે ધડો કરે, એના માટે કેળવણી કરવી પડે, ઘણા ઘણા ઘા સહન કરવા પડે ત્યારે ત્યાં સુધી દાદા ફુગાય. આપ ત્યાં દાદા અમારા આમ ચાહક છે અને હવે મિત્ર છે એટલે કહેવાય. મનીષ દાદા હરેશમાં એ દિલ્હી સવારે સીધી ફ્લાઇટથી જવાના, પણ પ્રોગ્રામ હતો એટલે રોકાઈ ગયા છે. આમાં જેટલા એક નહીં આપ બધા આમાંથી આગળ હશો ને જેટલા એમાં એટલે ઘણું બધું આવે છે, એ તો હકીકત છે. જેટલા ઉજળા કપડાં પહેરો ને એટલી ધ્યાન રાખવી પડે. હા, કીચડ હોય ને કીચડ, કીચડ છે ને એનાથી તરીને આપણે સારા કપડાં પહેરાવીને આઘા આઘા ભાગી કીચડ. હું વિચારે એકચ્યુઅલી આપણાથી બધા બીવે હો, આપણાથી બધા છેતા ભાગી, આપણે કોઈ પાસે ન આવે. હવે તું કીચડ ગુડાણો, તારી પાસે આવીને હું અમારા કપડાં ખરાબ કરવા. હા, બકરી ગધા લોમડી સુવાર કુત્તા ઓર ભેડિયા સબ એક ઘાટ પે પાણી પીને લગે તો સમજના દૂસરે ઘાટ પે શેર ખડા હૈ, શેર ખડા હૈ, શેર. મોદી સાહેબ ને સીધું લાગે હો. હા, 500 વર્ષ પછી મહાકાળી માના મંદિરમાં પાવાગઢમાં ધજા સનાતનની ફડાકા મારતી હોય તો મોદી સાહેબ કે લીએ તાલી બનતી હે. બોલો, બીજી વાત અયોધ્યાની હું ગીત ગાઉં ત્યારે કરીશ, પણ સાહેબ મજા આવે હાલે આવતા હોય ને તોય મજા આવે સાહેબ. એટલે થોડું સપાખરા તરફ જાવ એની પહેલાં વધારે હેરાન નહીં કરું. બે મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ મને એવા આપો. 30 સેકન્ડ અડધી મિનિટ અહીં જેટલા સોઈ
ભાગવત નો ખોળો છે અને શિવ જેનું ભગવાન કૃષ્ણ જેનું ભજન કરે છે એ શિવ છે, શિવ ભજન કરે એ કૃષ્ણ છે, કૃષ્ણ ને રામ. તો 30 સેકન્ડ માટે આવી રીતે બે હાથ ઊંચા કરી અને મને તાલ વાગે એટલે કાયમ હું ધૂન, આ તો સોમનાથના સાનિધ્યમાં વેરાવળ સોમનાથમાં બેઠા છે. શિવ તાંડવ ગાવન મને 30 સેકન્ડ માટે એવો સાથ આપો એટલે બધાની ટાઈટ ઉઠી જાય અને આટલા બધા વતી પ્રાર્થના થઈ જાય એટલે ભારત આપણો ફલે ફૂલી રહ્યો છે ને એવો જ ફલે ફૂલે બધાય માટે. એટલે તાલ વાગે એટલે મને બે હાથ ઊંચા કરીને તાલ આપજો 30 સેકન્ડ માટે શિવ તાંડવમાં. કિશોર ચંદ્ર શેખર ધન્યવાદ, આભાર. ભાઈ ના મરદાનું કામ નથી, આ
માધવ સોમનાથ દ્વારકાધીશ અને જગદંબા કૃપાનો વરસાદ વધાય ઉપર વરહેવા કરે. અને એ વરસાદ કેવો વરહાવે ગીગા બાપુ બારોટના શબ્દોમાં કેવું હોય તો જો કેસરી કે
અમારે એકાદ ગીત એકાદ પ્રસંગ પણ આપ બધા બેઠા છો, 18 વર્ણ બેઠું, પણ ગુદેવો ઘણા છે એનું આંગણું છે. હું લગભગ સ્ટેજ લગભગ નહીં પણ પહેલી વાર સ્ટેજ ઉપરથી આ વાત કરું છું, પણ આપણને ગૌરવ થાય. ભારત વર્ષના ઉજળા ઇતિહાસો છે એ અદ્ભુત છે, જીવનમાં ઉતારવા જેવા આપણા ઇતિહાસો છે. અને એક વાત હું કાયમ કરું છું, આપ તો બધા ભણેલા છો, અત્યારે બધું આપ જાણી શકો છો, ભણેલા છો, દુનિયાના વર્લ્ડ આખાના જેટલા જેટલા લેખકો થયા છે, વિદ્વાનો થયા છે, જેટલા જેટલા દુનિયાના ટોચના વિદ્વાનો થયા છે, એણે એક જ વાત લખી છે, દુનિયાના કોઈ દેશને તમારે પાડી દેવો હોય, કંગાલ બનાવવો હોય, રાંકો બનાવી દેવો હોય, તો એના યુવા ધનને એનો ઇતિહાસ ભૂલવી દો, એ દેશને તો એનો પછી કાંઈ નહીં રહે. એટલા માટે ઇતિહાસો જરૂરી છે. અને એ ઇતિહાસો એમાં એનો એક નાનકડો ઇતિહાસ, ભૂદેવનું આંગણું, એટલે પહેલી વાર આ વાત કરું છું. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે, બુંદેલખંડ જેવું રાજ, ડાલા મથો ક્ષત્રી રાજપૂત, 17 સાલ બુંદેલા, એના નાનકડી ટૂંકમાં વાત કરું છું. એના રાજ્યને જ્યારે યમનો એ વિધર્મીઓએ જ્યારે ફંગસ ખાન નામનો જેને કહેવાય સુબેદાર, ચારે બાજુથી સેના લઈને ત્રાટકો હજારોની સેના, ઘોડા જેને કહેવાય હાવીળું નાખી અને સીમાડાને મીંડ્યા દબાવવા, અને એ વખતે એને વિચારશો કે મેં લડી જાઉં, મરી લઉં, પણ અમારી પ્રજા ઉપર આ વિધર્મીઓ ન કરવાના કૃત્ય બેનું દીકરી ઉપર કરશે, મારી જીત નહીં થાય. અને એ 17 સાલ બુંદેલા નામનો ક્ષત્રી તેથી કાગળ લખે છે ને એક જ દુહો લખ્યો હતો, આજે ઇતિહાસમાં વર્ષો પછી 400 વર્ષ પછી દુહો સાક્ષી પૂરે છે. સાહેબ ઘડીક વાર પૈસા સૂટાની જરૂર હોય તો ગાય ગા લઈ લ્યો, નહીતર ઘડીક લઈ જાઓ, વાત કરું ત્યારે લઈ જાઓ, એ ડોલ ભરાઈ ગઈ, લઈ જાઓ, પૈસો પૈસો છે આના. આ હા હા, આના ઘણા બધા નામ છે, એમાં એક નામ મને બહુ ગમે, દોલત. આ બે વાર લત મારે, એક ઓશિંતાનો આવી જાય ને, સંસ્કાર ન હોય ને આવી જાય ને, તો પાછળથી લત મારે, અહીંયા વાહામાં છાતી કાઢીને ફરતો. આપણે નાઇટની કુટુંબની ગામની જરૂર નહીં, ગોટો વળી જાય હું જરૂર નહીં, પાછળથી લત મારે, દોલત બે વાર લત મારે, આવે ત્યારે પાછળથી લત મારે, છાતી કાઢીને ફરતો હોય અને જાય ને ત્યારે આગળથી છાતીમાં લત મારે, તો આંકો વળી ગયો. અમારે એક દી રૂપિયાની પેટીઓ ભરાતી, તેથી હખ જ નહોતું દેવા દીધું કોઈને, હવે બેસાનો મનો લે. હા, પણ જો ફકીરી મિજાજ રખતે હૈ વો ઠોકરો મેં તાજ રખતે હૈ, જીસકો કલ કી ફિક્ર નહીં વો મુઠ્ઠી મેં આજ રખતે. સાહેબ એની મજા છે, ભાઈ બંધો એવા રાખજો, હારા માણા પાસે બેસજો, તમને મજા આવી જાય, મજા સાહેબ. બાકી કરોડો પતિ હોય ને ગબી જેવા મોટા કરીને બેઠા હોય, આપણે આમાં પાસે બેસી તો શકર ડોળા કરે, જેમ આપણે એને ખાઈ જઈએ એમ હોય એમ, એનાથી સેટું રહેવું તું, તારું કાંઈ કામ નથી. દરિયાને કાંઠે જઈને બેહી, વડલા હેઠ જઈને બેહી, આંબલી હેઠ જઈને બેહી, પણ પૈસાની વાત લુખા નથી કહેતો, મનના લુખા હું પાસે કોઈથી બેહતા નહીં, પૈસા ગમે એટલા હોય પણ મનનો લુખો હોય, તમે એની પાસે જાઓ, જય માતાજી, રામ રામ કરો, હા રામ, થોડુંક એમ માન આપવા જાતું કે એકચ્યુઅલી પૈસા, અરે તારા પૈસા ધૂળમાં પડ્યા, તારા પૈસા હાટું નથી કહેતા, અમે તો એમ ક્યાંય બાજુમાં રહેશો તો બોલી સારું કહેવાય, એની વાત નથી. પાની કે જંતુ કહા પહેચાનત, ગ્રીષ્મ કે તપકી, ગરદી કિન કેસર કી કરી હું, કહા કિંમત હે ન પરીખ જહા હરદી કી. પાણીના જંતુને થોડી ખબર હોય ઉનાળાની ગરમી શું છે, એ તો રેગિસ્તાનમાં ડોઢ ડોઢ મણના વેપન હાથમાં લઈને આપણા સેનાના યુવાનો ઉભા હોય રેગિસ્તાન રાજસ્થાનના બોર્ડર ઉપર, થામ તડકાની માલિકો 45-46 ડિગ્રીમાં, એને ખબર હોય ગરમી શું છે, એને ખબર. પાણી કે જંતુ કહા પહેચાનત, ગ્રીષ્મ કે તપકી, ગરદી કી કેસર કી કરી હું, કહા કિંમત હે ન પરીખ જહા હરદી કી. હરદર હરદળના ગાંઠિયાની ખબર ન હોય એને બીજું ક્યાં ભાવ પૂછવા માટે જાઉં. અને કાયર કોન કશું પરી હે કલ, સૂરન કો સુધી હે મરદી કી, બે દર્દી પ્રબીન કહે કશું જાનત હે દર્દી, દર્દી કી દર્દી દર્દી કી જાણે, વીતી હોય એને ખબર હોય. ખાલ મને તમને કોઈક આવીને કે આજ મારું બહુ માથું દુખે, તો આપણે કોઈ દી માથું ન દુખે એ હું કે ખબર, હા લ્યા કરે આ વાતાવરણને લીધે. પણ જેને હબાકા નીકળ્યા હોય કે ઓરો મરી જઈ હો, એ તો જેને હબાકા નીકળ્યા હોય એને ખબર હોય ને, જાનત હે એમ મારે જે મૂળ વાત ઉપર ઘડીક વાર રહી જાવ, કઈ વાંધો ન હોય તો છૂટાની જરૂર છે. આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો, હરી હરી ભજતા તમે કોક દીતરો,
એ મારા રામ રામ ભજતા બસુક દી કરો જૂના ખાતા એ માથે સે હવે નવા ના કરો એમ કે તો આનો માનો તો તમે પાંચમા પડો ઘરનો ડાયરો એટલે આનંદ કરો એમ એ તો વ્યવસ્થામાં છે આ તો ખાલી એમ કેતા નો માનો તો તમે આ બધા આપણા શાસ્ત્રો લોકગીતો બધા આપણને રાહ બતાવે આ ખરાબ છે આ સારું છે હાઈવે ઉપર જતા હોય ને બોર્ડ માર્યું હોય આગળ પુલ તૂટેલો છે તોય આપણે ગાડી જવા દે તૂટેલો હોય ગમે એવું હોય નવે નવી સોડાવીશ ગાડી હેઠી ન ઉતરે તો બોર્ડ આડો ફરે 6 મહિના થાય ખોડાનો મારા દીકરાના મારા બાપના મારા મોટા બાપાના પાછો વળી જાય મરી જાય એમ કે બોર્ડ એ કે ઉપડે ખાલી બોર્ડ હોય આ સાહિત્ય અને શાસ્ત્રો ને સંતો ને આપણને શાસ્ત્રો છે ને ભાગવત એ બોર્ડ બતાવી દે કે અહીં જવાય આ ન જવાય તોય ઉપાડા લઈએ એટલે પેઢી ઉઠતા વાર ન લાગે એ હાવ હકીકત વાત છે હા સમસ્ત તા વાજુ ઉજરીક શબ્દમાં બ્રહ્મ સમાજ બરોબર મને એકચ્યુઅલી મારું ભણતર ઊંચું સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ પ્રમુખ સુજલભાઈ પાઠક વાહ પાઠક સાહેબ હવે અને એમની ટીમ આ કાર્યક્રમમાં સખત મહેનત કરી છે જોરદાર તાળીથી એકવાર વધાવો સારું કરવા માટે મહેનત બહુ કરવી પડે છે તમને પાઠક સાહેબ બાપ અભિનંદન આપું છું બહુ આવે વાવાઝોડો સારું કરી તો હું કે ખબર આમાં ખવાય બહુ જાહે તારું કુટુંબ જમી ગયું એ ખવાય જાહે હા એ તો હાલ તૈયારી જ હોય ખબર નહીં અમુક તો કેવા જન્મે છે અમુકના જવા દો હમણાં એક જણો એક જણાને દીકરો જન્મો ને તો જન્મતા વેત ઓલી નર્સબેનની આંગળીમાંથી વીંટી ચોરાઈ ગઈ એટલે બધા ગોતવા મીને મારી વીંટી ક્યાં ગઈ વીંટી ક્યાં ગઈ એનો બાપ માવો સોળતો સોળતો કે હું થયું બેન એ કે બસ તમારે ત્યાં વધારે આપું છું દીકરાનો જન્મ થયો અને એકચ્યુઅલી મારી વીંટી જડતી નથી કે ક્યાંય ગોતોમાં દીકરો આવ્યો મારે ન્યા કે હા કે હાલો હાલો મારી આરે હાલો બોલો ન્યા આવીને ઓલો છોકરાને મૂઠ્યા આમ ખોલી તો જેલમાં ભેગી વીંટી કાઢ લીધી હતી બોલો બોલો એનો બાપ તો બહાર તો નર્સબેનને પૂછ્યું એકચ્યુઅલી સાહેબ તમને કેમ ખબર પડી તો કે અમારા કુળની અમને ખબર હોય એ ગમે ત્યાંથી કાઢી લઈએ એ કોઈથી સારા કામ કરી શકે સુજલભાઈ આ સરસ આપ અદભુત એટલે કે એની કાંઈ વાત નથી પાઓ પાણી પાઓ પાણી પાઓ પાડાના ડોળે લાસે જોન પાણી એ બપૈયા સાસુ બોળી મારેદી પાવ પાણી જરૂરી છે પાવ આપણે ક્યાં હતા બુંદેલખંડ વા દોસ ખમા 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 દાદા મને આ પાણી દે તો એવી સારી વાત હું નહીં કરું ઠંડીમાં બહુ જરૂર એવું નથી લાગતું ઉનાળો હોય તો બરોબર છે પાછા એને તાળીએ વધાવો એનું ફરજ બજાવે કાળી રાતે કામ કરે તાળીએ વધાવો એની ઓલી નથી એની સેવા કરે છે પણ ઓમ મને એવું લાગે જરૂર નથી એટલે મૂળ વાત ઉપર આવવાનો છું મને ગાવા માંડું એટલે પાછા ગોળ ગોળ તમે તમારે રૂપિયા ભેળા કરજો પાછા તૈયાર જ રહેજો આ તો મને થોડુંક આ વાતાવરણ હળવું આમાં શું છે અમુક વસ્તુ સમજાય હારી અમુક ન સમજાય હારી જીવનમાં બધું સમજી ન લેવું અને હાવ ન સમજવું તોય ન હાલે તો ગોઠવાય ન હગી હા આપણને ગમે એવું ગરબી રમતા આવડતું હોય તો આખું ગામ ચોકમાં રમતો હોય ત્યાં રમતા હોય ધારા લાગી આ આપણે એમ કે બહુ મને આવડે એકચ્યુઅલી ગામમાં બધા મારી હારી ન આવે તો આખું ગામ ચોકમાં રમતો હોય ને આપણે બસ સ્ટેન્ડ જમાવ્યું હોય માં અંબા રમવા નીકળ્યા તો શું થાય કે હાથ ગાંડો થઈ ગયો આપણને ભલે સારું આવડે પણ સમાજ હારી હારા લાગી એ તો હકીકત છે ને એટલે બધું સમજાય સારું અમુક ન સમજાય સારું આપણે બજારમાં મોટરસાયકલ લઈને જતા હોય આગલા ટાયરમાં કૂતરું ભટકાય અને પછી જે સૂરમાં બોલે કાવ 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 કરતું જતું હોય એ ન સમજાય સારું એ તો આપણે એમ માનીએ છીએ તમારી સમજણને વંદન છે એ તો આપણે એમ માનીએ છીએ બિચાર્યું રાડું નાખતું ગયું રાડું નથી નાખતું કે તન તન પેઢીને દેતો ગયું હા ભૂતના પેટના બજારમાં મોટરસાયકલ લઈ નીકળે ને આપણને થોડી ખબર શું કેતું હોય એ તો ન સમજાય એ જ સારું ને અમુક સમજાય સારું અમુક ન સમજાય સારું એવું છે અમુકમાં ઉતાવળ હારી અમુકમાં શાંતિ હારી
એની વાત કરજો, પછી ઓલી વાત ઉપર આવું. અમુકમાં ઉતાવળ રાખવી પડે. એક ખેડૂતનો બળદ બીમાર પડ્યો એટલે ડોક્ટર પાસે ગયો, ડોક્ટર સાહેબ મારો બળદ બીમાર પડ્યો એટલે આવડી ગોળી આપી, આથી જ રીક નાની આવડી મોટી આમ ગોળી. એ કે આલ્યો આ ગોળી, એક પાઇપ આપ્યો ભેળો આવડો રસનો, આ પાઇપમાં ગોળી મૂકી બળદના મોઢામાં પાઇપ રાખી કરીને ફૂંક મારી દેજો, ફૂંક મારી દેજો એ કે, એટલે બળદને ગળે ગોળી ઉતરી જાય, સારું થઈ જશે. હાંજે પડીને, હાંજ પડીને 6:30-7 વાગે ગોળી બળદને પીરવાનું કીધું હતું. 7:30-8 વાગ્યા ને ત્યાં આવ્યો ખંજવાળતો ખંજવાળતો ઓલો ખેડૂઓ. ડૉક્ટર સાહેબ ઉપાય કરો ઉપાય કરો. કે કોનો? એ કે મારો, મને ખંજવાળ આખા શરીરમાં ઉપડી ગઈ. કે પણ હું ઢોર ડૉક્ટર છું, તમે બળદની ગોળી લઈ ગયા એ બરોબર, માં તમને કાંઈ થયું હોય તો તમારે એ ડૉક્ટર પાસે જવું પડે ને એમ, પણ એકચ્યુઅલી એવું નથી, તમારે કારણે જ થયું છે. પણ શું અમારે કારણે? એ કે ઓલા પાઇપમાં ગોળી મૂકી અને મારે ફૂંક મારવી હતી, ત્યાં બળદે મારી દીધી તો મારા ગળે ઉતરી ગઈ ગોળી. અમુક ઠેકાણે ઉતાવળ રખાય, જનાવર હામી ખાસ. હા, એટલે એ બળદે ફૂંક મારી દીધી, ત્યાં ઉતાવળ હારી, અમુક ઠેકાણે શાંતિ હારી. એક ખેડૂનો બળદ બીમાર પડ્યો તો બીજા ખેડૂને દેલીએ જઈને કે તળસી પટેલ, કે હા, કે થોડા મહિના પહેલા તમારો બળદ બીમાર પડ્યો તો, કે હા, કે તો તમે શું કર્યું હતું? કે મેં 2 લિટર કેરોસીન પાયું હતું. એમ તો કે હા 2 લિટર. એટલે ઓલે મૂઠ્યું વાળ્યું સીધું, ઘરે જઈને 2 લિટર પાયું. બીજે દી બળદ મરી ગયો. ઓલો રોતો રોતો આવ્યો કે ઈર્ષાળુ આવા નાવા ઈર્ષાળુ ગામમાં રહેવું ના, એટલી ઈર્ષાઈ. કે પણ હું છે એ તો કયો? એ કે તમને મેં પૂછ્યું તમારા બળદને શું પાયું, તમે કીધું કેરોસીન પાયું તું, મેં મારા બળદને કેરોસીન પાયું તું, મરી ગયો. ઓલો કે મરી તો મારો ગયો તો. એ કે કહેવાય નહીં, કે કેવા બહાર નીકળ્યો તા, તું પલા કાપી ગયો તો. અમુકમાં શાંતિ તે સાંભળાય. એ કે કેવા હારું, હું ડેલી ખોલીને આવ્યો તા, તું તો બહ બહાથી બોલાવી ગયો, તને એમ કે હું જ પાઈ દઉં. અમુક ઠેકાણે ઉતાવળ હારી, અમુક ઠેકાણે શાંતિ હારી. જીવનમાં બેલેન્સ બહુ જરૂરી છે. જરાક બેલેન્સ બગડ્યું એટલે ગયા, ફગા હેસડી જાય. આપણે આકાશને અડી જાય મહત્વનું નથી, આકાશે અડ્યા પછી પગ ધરતીને અડતા હોય તોય મહત્વનું છે, નકર ફગા હેસડ્યા કહેવાય. એવા કેટલાય ફગા હેસડી જાય, પૈસા હાથમાં આવી જાય, ન કરવાના નથી કરતા. ટીવીઓમાં બહબાટી પછી આમ રૂમાલ કરીને હાલ્યા જતા હોય, ત્યાં આપણને એમ થાય કે આપણાથી મોટો અરબોપતિ કોઈ છે જ નહીં. મોઢા હતાડવા પડે એવું કોઈ દી થવા જ નથી દેવું, તેથી ખોળિયામાં પ્રાણ નથી રાખવું ભલા માણસ, એટલી તો આપણને ખબર પડે છે. હા હા હા, આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે. એટલે હું હવે મૂળ વાત ઉપર આવી જાઉં પાછો, પછી ગોળ કરું એટલે બધા આવજો. પહેલી વાર વાત કરું છું. અરબસ્તાની ઘોડા લઈ અને સેના ઉતરી બુંદેલખંડની માથે ચારે બાજુથી ઘમંકા બોલવા માંડાણા. 17 સાલ બુંદેલા ક્ષત્રિયના દીકરાએ વિચાર કર્યો, મારી હિન્દુસ્તાનની હિન્દુની દીકરીઓની ઇજ્જત સલામત નહીં ગઈ, અમે કપાઈ તો જશું, પણ આ નરાધમ જે ફંગસ ખા ઉતર્યો છે એની સેના લઈને એમાં મારી જીત નહીં થાય, મારા કરતા 4-5 ગણી એની સેના છે, હવે શું કરું? અને સીમાડે સેના નાખી ચારે બાજુ અને ફંગસ ખાને ઓર્ડર આપ્યો કે તને હું 2 દિવસની મોતલ આપું છું, 2 દિવસમાં બુંદેલખંડ છોડી નીકળી જા, તારી પ્રજા મુકતો જા, જે કાશ્મીરમાં જે નારો થયો હતો ને, બુટે બુટે ચલે જાઓ, એથી વધારે આપ બધા જાણો છો એમ, એ કે બાકીના બધાને બાયું મુકતા જાઓ, 2 દિવસની મોતલ આપું છું. અને 17 સાલે બુદ્ધિનો વિવેક, ત્યારે એ કે 2 દિવસ નહીં, અમને વિચારવા માટે 5 દિવસ આપો. એટલે એને એમ થયું કે આ વિચારીને આકાશ લડી શકે એવું તો છે નહીં. અને એક ઘોડે સવારને કાગળ લખી અને એક જ દુહો લખ્યો હતો, અને એક જ દુહો કાગળમાં લખી અને ઘોડો ઉપડ્યો. કોને કાગળ લખ્યો તો એ હમણાં દુહામાં આવશે, પણ એ ઘોડો ઉપડ્યો. પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભારી, પાગા આગા જાવે નાહી, ભાગા ભગવાન બાજીરાવ પેશવા ને લવ સ્ટોરીમાં ફિલ્મમાં જોઈ લેજો તમે,
આપણું મને હવે ખબર નહીં આને આને હું કાળોતરો કરેલો છે બોલિવૂડ વાળાઓને. એવડી મોટી વિરત્વની કથા નાની એવી પ્રેમ રસમાં કરીને પૂરી કરી દે, લવ સ્ટોરી બનાવીને. બોલો ફિલ્મમાં બાજીરાવને વાંચો તો ખબર પડે ફિલ્મમાં શું છે ને આમાં શું છે. હો બ્રાહ્મણનો દીકરો એને ઘોડે સવાર કાગળ લઈને મોકલ્યો બુંદેલખંડ છત્રસાલ બુંદેલાએ, અને કાગળ લખીને મોકલ્યો. એ ઘોડે સવાર આવ્યો, બાજીરાવ જમમાં બેઠો, એ બ્રાહ્મણનો દીકરો પણ મરદનું ફાડ્યું હો ભાઈ, જમવા બેઠો. 32 ભારતના ભોજનના થાળ પીરાણા હતા, એના કેટલા કેટલા યુદ્ધો હશે બાજીરાવને વાંચો તો ખબર પડે. પણ શું હવે એના ઉપર મારે બોલવું છે, ઘણી તૈયારી કરી રહ્યો છું. આ ફિલ્મ જોયાની એને અફસોસ થવો જોઈએ એવું બોલવું છે મારે. હા, એ ફિલ્મ વાળા કરે તો અમે થોડા મરી ગયા છીએ, અમે તમારા સુધી સાચી વાતો ફુગાડવાના છીએ. મને ગૌરવ છે કે તમે સાંભળો યુવાનો. મને કેટલા યુવાનો એમ કે ભરતીમાં આવી ગયા પછી નોકરીમાં, એ કે ખરેખર કવિરાજ તમને સાંભળ્યા હતા ને આ પ્રશ્નમાં અમને કાંઈ આવ્યું તમારું, તમને ન સાંભળ્યા હોતા આ પ્રશ્ન અમને ખબર ન હોત. માતાજી દિયેથી આવ્યા કરે છે બધું, એમને એકચ્યુઅલી આપણે ભણ્યા નથી, પણ ન ભણ્યા હોય તો આપણી લગ્ન હોય તો કંઈક બની શકાય ખરું. ધીરે ધીરે ગાંધીનગર ફુગાય. પણ ખેર એ તો આનંદની વાત છે. જમવા બેઠો તો હજી કોળીઓ અનાજનો નહોતો લીધો, આમ કાગળ હાથમાં આવ્યો, આમ કાગળમાં એક જ દુહો લખ્યો હતો, જ્યું ગતિ ગજ ગજેન્દ્ર કી, જ્યું ગતિ ગ્રાહ ગજેન્દ્ર કી, સો ગતિ ભઈ હે આજ. સાંભળજો એ બ્રાહ્મણ ના દીકરા, એ પેશવા બાજીરાવ, હે મરતા મરદ ભૂદેવ, આજે એક છત્રી નો દીકરો 17 સાલ બુંદેલા, હું કાયર નથી પણ મારા કરતા અનેક ગણી સેના આવી છે, બેનું દીકરીની ઇજ્જત નહીં બચે, અમે કપાઈ જાઉં તો. આજ તારીખ છત્રીનો દીકરો એક મદદ માગે છે, એ મરદનો ફાટ્યો હતો 17 સાલ બુંદેલા, પણ એની પાસે સેના નહોતી એટલી. હે ભૂદેવ, હે બ્રાહ્મણ, હે બાજીરાવ પેશવા, જો ગતિ ગ્રાહ ગજેન્દ્ર કી, સો ગતિ ભઈ હે આજ. જેમ મકર ગજેન્દ્ર ને હાથી ને જેમ મકરે મગરે પકડી લીધો હતો, અને વિષ્ણુ ભગવાન ને જેમ પુકાર કરતો હતો, એમ બાજીરાવ પેશવા ક્ષત્રિય નો દીકરો એક બ્રાહ્મણ ને આજ પુકાર કરે છે, ભલા માણસ મારી વારે આવે. જો ગતિ ગજ ગજેન્દ્ર ગ્રાહ ગજેન્દ્ર કી, સો ગતિ ભઈ હે આજ, બાજી જાત બુંદેલ કી બાજી રાખે લા, બુંદેલખંડની બાજી આજ હોઈ જાહે. આને બાજી રાખી આપણે કહેતા, બાજી જાત બુંદેલ કી બાજી રાખે લાજ. ઈ જમમાં બેઠેલો બ્રાહ્મણનો દીકરો બાજીરાવ પેશવા ઊભો થયો, ફારકાંત ભૌજ થારકાંત ગાંગ વોર રામ રામ ઉલટે ઉમંગ, અને ઘોડે સવારોને ભેળા લઈને ભાગા જમ ઘોડા ઉપર બેઠો. અને કહેવાય છે કે 10 દિવસનો રસ્તો ત્યાંથી બુંદેલખંડનો હતો, એ 48 કલાકમાં કાપી નાખ્યો તો ભલા માણસ બાજીરાવ પેશવાયો. આને ફિલ્મમાં તમે હાવ લવ સ્ટોરીમાં જીનકો એવું ડબુક દિન પૂરું કરી દો. અને એ બાજીરાવ પેશવા જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતર્યો, ગાઢા હુકળ હરી હઠીલા જોત પેરંડી નિશાન ગાજે ડાક ચંડી ધુધુવે પ્રકૃતિ ઘટા બીજ કન પ્રકૃતિ ઝડપ ગાઢા હુકળ હઠીલા જોત પેરંડી નિશાન ગાજે ડાક ચંડી ધુધુવે પ્રકૃતિ ઘટા બીજ કન પ્રકૃતિ ઝડપ જતી ઉપાવે પકોળ ભેડા ભેડા પ્રતિનાથ ઘોડા ઉપાડે મંત્રી. હિન્દુ યુવા સંગઠન જિલ્લા આઈદલ આઈદલ લખ્યું છે કે અધ્યક્ષ
હિન્દુ યુવા સંગઠન જિલ્લા અધ્યક્ષ જતીન બાપુ રવિ સાહેબ નું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપ પધાર્યા છો, આપનું અહીંથી અમે આપનું સ્વાગત કરીએ છીએ. મારે થોડા ઓલા દ્વારકા વાળું ગીત દાદાએ સરસ ગાયું, પણ હું ન ગાઉં તો મને હોજરી નહીં વળે. એ ગાવું છે, પછી એકાદો પ્રસંગ આવશે. પણ મારે ટૂંકમાં કહું છું, મમા બાજીરાવ પેશવા યુદ્ધના મેદાનમાં ઉતર્યો. આ બાજુથી 17 સાલ મુંજેલા અને દુશ્મનની યવનોની સેનાને જેને કહેવાય દિશાઓ ફેર ભૂલાવી દીધી કે કઈ બાજુ ભાગવું પડે. બાજીરાવ પેશવાએ હતા નતા વીખી સૂકી નાખ્યા, જેને કહેવાય. જેમ ગાદરના ટોળામાં શીર ખાબકે, તેતરના ટોળામાં બાજ ખાબકે, એમ બાજીરાવ પેશવા ખાબકો અને વીખી સૂકી નાખી સેનાને. ભૂંડાએ ભાગવું પડ્યું દુશ્મનની સેનાને. અને તેથી 17 સાલ મુંદેલા એક છત્રીના દીકરાએ બ્રાહ્મણના દીકરા માટે લખેલો દુહો સાંભળ્યો. શું કીધું એને? ચારણી સાહિત્ય નું દુહો જોયું. શું કીધું એને? એ ભૂદેવ, એ બાજીરાવ પેશવા, હે બ્રાહ્મણ સાંભળી લે, ભારત વર્ષમાં બે બ્રાહ્મણ એવા થયા છે જેનું સમગ્ર ભારત ગૌરવ લઈ શકે. બે બ્રાહ્મણ કયા? બે બ્રાહ્મણ, બે બ્રાહ્મણ, એક ભગવાન પરશુરામ ફરસદર અને એક બાજીરાવ પેશવા. જગ જન્મા દો બ્રાહ્મણા, સાંભળજો દુહો. કોણે કીધો? છત્રીના દીકરાએ, 17 સાલ બુંદેલાએ કીધું. શું કીધું? જગ જન્મા દો બ્રાહ્મણા, જગતમાં બે બ્રાહ્મણ એવા જન્મા. જગ જન્મા દો બ્રાહ્મણા, એક ફરસુ એક બાજીરાવ. જગ જન્મા દો બ્રાહ્મણા, એક ફરસુ એક બાજીરાવ. એક દાહી હઈ હઈ વંશા અને એક દાહી તુરકાઓ. હઈ હઈ વંશો, મારે અત્યારે સમય નથી ને કરું, હું એ કહું. ઘણા ક્ષત્રિયોને બ્રાહ્મણોને હામામાં લાવવા વાતો કરે છે. પરશુરામે ભગવાને ક્ષત્રિયના કુળનો નાશ કર્યો. ક્ષત્રિયના કુળનો નહીં, હઈ હઈ વંશ જે રાક્ષસ હતો ને સહસ્ત્રાધુર, એના એક કુળનો નાશ કર્યો હતો. ક્ષત્રિયો માટે તો એને આર્ય હતા. રાજા દશરથ હતા, જનકપુરમાં જનક મહારાજ એ વખતે હતા. મારા પાસે અહીં સમય ક્યારે ગયો, આખી વાત હું કરીશ તમને. પણ એક હરિવંશ જે શસ્ત્રાર્જુન હતો એને માર્યો હતો, એનું આખું કુટુંબનો કુળનો નાશ કર્યો હતો. અને એના એના બાપને માર્યા હતા જમદગ્નિ ઋષિને. એટલે પરશુરામ ભગવાનના બાપને એટલે એને માર્યા. એટલે કે હરિવંશ, જગતમાં બે બ્રાહ્મણ જન્મા, જગ જન્મા દો બ્રાહ્મણા, એક ફરસુ અને એક બાજીરાવ. એક દાહી હઈ હઈ વંશા અને એક દાહી તુરકાઓ. એક પરશુરામ સહી હરિવંશના માથે દાહી બન્યો, દુશ્મન બન્યો. અને એક તુરકાઓ, તુરકાન એટલે યવનો, મોગલો, વિધર્મીઓ, એના માથે બાજીરાવ પેશવા તું કાળ બની અને ત્રાટકો હતા. એક પણ યુદ્ધના મેદાનમાં જેને કહેવાય હામાં દુશ્મનો ઊભી નહોતા હકતા. એ આ દેશની ધરતી છે. એટલે કહેવાનું મન થાય મને ગમતા ગીત ઉપર આવું તો લડે હલ્દી મેદાન માંથી યવનોની ફોજ હામે ભર બાંધી ચાલે સાહેબ મોગલો.
મારે ગીત ગાવું છે. એ દાદાએ પણ ગાયું, પણ બહુ અદભુત ગીત છે એટલે. અને ભાઈ જો 500 વળી લઈને આવ્યા છે એટલે. અરે વો ખો તો દુનિયા થી નો ખો કહેવાય, દ્વારકા ના દેવ ની તો વાત જ નો થાય. મારો વો ખો તો દુનિયા થી નો ખો કહેવાય, મારા દ્વારકા ના અને જેના દ્વારા મને આવો પવિત્ર આવા ભૂદેવનો જે પરિવાર મળ્યો છે સંબંધ, એટલે એમના ખાસ એની ઉપસ્થિતિ તો છે જ, એની ફરમાઈશી છે. નવગણની થોડી હું યાદી કરી લઈશ, પણ આજે જેટલા બેઠા એ તાળી આપજો. એમના દીકરા નાનો દીકરો છે, પણ અમારે તો વરસદીનો હોય તો મામો હોય, બે વર્ષનો હોય તો મામો, 82 મામો. મેં કહી દીધું હતું એ મહેશ મામાનો જન્મદિવસ છે એમના દીકરાનો. જોરદાર તાળીથી એકવાર આપણે વધાવીએ અમને. એમના ભાઈ, કુદરતની ગતિ બધી ન્યારી છે, ભાઈનો પ્રેમ પણ કેવો હોય એ વધારે યાદી મારે નથી કરવી. એમના ભાઈ જુવાન એ વિદાય લઈ ગયા 2 વર્ષ પહેલાં, અને એના પછી તરત ભાઈનો પ્રેમ કેવો હોય કે એ સતત ભાઈ ભાઈ કર્યા કરે. અને એમને ત્યાં પાછો મહેશ જે વિદાય લઈ ગયા એમના હગા ભાઈ, અને પછી એમને ત્યાં દીકરો આવ્યો એનું નામ મહેશ પાડ્યું. અને બધી નિશાનીઓ હળહળ કળયુગમાં પણ આપણને પ્રમાણો મળે છે ભાઈનો પ્રેમ કેવો હોય. એની નિશાનીઓ બધી આવી છે કે એ માને છે કે મારો ભાઈ મહેશ જ પાછો આવ્યો છે. એનું નામ આપણા જૂના રિવાજ પ્રમાણે મહેશ રાખ્યું છે. એટલે મને આ ગીતમાં એકાદ કડીમાં મારું એક ગીત છે એની કહેવાનું મન થાય. હે મને ભાઈ બંધ મળ્યા છે બહુ ભાવ મારે, હે મને ભાઈ બંધ મળ્યા છે બહુ ભાવ મારે, યાર તારી દીએ હાથે દરિયાવ મારે, યાર તારી દીએ હાથે દરિયાવ મારે, મને ભાઈ બંધ મળ્યા છે બહુ ભાવ મારે.
જય સોમનાથ, જય સોમનાથ, જય સમસ્ત બ્રહ્મ સમાજ માં ભૂમિદાન માટે અહીંયા સ્વર્ગસ્થ ધ્યાન શંકર બાપા ઓજા એના તરફથી 51,000 રૂપિયા આપવામાં આવે છે જોરદાર તાળીયાથી. હા સોરી દયાશંકર બાપા, દયાશંકર હા લખેલું હોય ને એટલે મારે થોડુંક તકલીફ થાય, ટાઈપ કરેલું હોય તો વાંચી લઉં, બધું પુસ્તકો હું કેટલા વાંચું છું પણ લખેલમાં એકચ્યુઅલી થોડું ગોટો થઈ જાય. દયાશંકર બાપા ઓજા એમના, સ્વર્ગસ્થ દયાશંકર ઓજા એમના તરફથી 51,000 રૂપિયા બહુ મોટી રકમ છે, જોરદાર તાળીથી આપણે વધાવી. અને મને આ ભાઈઓની યાદી થાય, ભાઈ ભાઈ છે ભાઈ, અને પ્રેમ છે એ તો અચળ છે મને, એટલા માટે ઓહો ઈ મને ક્યાં ખબર હતી. હા મને એમ કે કોઈ કહી છે એમ, એટલે દાદાના ને અમારે મનીષ દાદાના ફાધર એમના નામ ઉપર 51,000 આવે છે. જય હો, ખમા ખમા મારો બાપલીઓ, ખમા ભૂદેવોનો. દ્વારકા વાળો અને દાદો સોમેશ્વર સોમનાથ તમને ખૂબ આપે અને આપ્યું હોય તો જ આપી શકાય. એટલે મને અહીંયા કહેવાનું મન થાય મારું એવું જ એક ગીત, સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. જુઓ હવે ભગવો લહેરા, ભગવો લહેરા. નગારા વાગી રહ્યા છો, અદ્ભુત. આપણું આ નવું વર્ષ, આમ તો આપણું નવું વર્ષ એટલે દિવાળી પછીથી કહું છું, મહિનો દોઢ મહિનો થઈ ગયો, પણ કહેવાનો મારો અર્થ એ છે આ વર્ષમાં બબે દિવાળીઓ હમણાં આવશે આપણા માટે, બબે દિવાળીઓ. હા એક ચારણ સમાજ માટે નહીં, 18 વર્ણ માટે અમારી મઢડાવાળી સોનબાઈની શતાબ્દી વર્ષ આવે છે 13 તારીખે. 11, 12 અને 13 એ માય ભક્તો ઉમટી પડવાના છે મઢડાના ટીંબે. ભગવતીના અંતરિક્ષમાંથી નગારા વાગતા આવે છે, જગદંબા હોનલ 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 થાતું આવે છે, આવે હોનલના બાળુડા, આવે મઢડાના ટીંબે, આવે કરેણીના ટીંબે, આવે સોનબાઈના સોરુડા, આવે ઈ દિવાળી. આ સોનબાઈનો શતાબ્દી મહોત્સવની બીજની દિવાળી આવી રહી છે, ઈ દિવાળી આપણે ઉજવી લઈશું. તાં તો અવધ નરેશનો યુવરાજ, ભારતનો આર્યપુત, પરાત્પર બ્રહ્મ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, 22 જાન્યુઆરી 2024 અવધ નરેશ, અયોધ્યાની જેને કહેવાય મંદિરમાં પ્રતિષ્ઠા થવાની છે એનાથી વધારે. હે મારા નાથ સોમનાથ, હે દ્વારકાવાળા, હે રામ, હે કુળદેવી, 500 વર્ષથી અમારી બાપ દાદાની પેઢીઓ રાહ જોતી હતી, મારો રામ મારો રામ મારો રામ મારો રામ, પણ મારો રામ ક્યાંય હતા એને અયોધ્યામાં નહોતું કાંઈ, અયોધ્યામાં બેહણા એના હારા આપણે દેખાતા નહોતા, સાપરામાં બેઠા હતા, મારો રામ મારો રામ મારો રામ. પણ દાદા સોમનાથ તે અમને કોઈ એમ પૂછે શું આપ્યું સોમનાથે આપણને, દ્વારકા વાળાએ શું આપ્યું, તો આ 21મી સદીમાં 22 તારીખે આપણી હાજરી છે, આનાથી મોટું આપણે દુનિયામાં શું જોઈએ, આપણે જીવી છે અને નજરે પ્રતિષ્ઠા જોવાના છે આપણે, જ્યારે આનાથી વધારે કયો આપણો આનંદ હોય
કે આપણો રામ બે બિરાજમાન થવાના છે અયોધ્યામાં મંદિરમાં. એટલા માટે મેરે ભારત કા બચ્ચા બચ્ચા મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા હર ધન અબ યે કહેના જય શ્રી રામ હર ધન આપણી ઝૂંપડીથી લઈને બંગલા સુધી હણગારી દીવડા કરી હળી મળી અને સરસ મજાના તૈયાર થઈને મારો રામ આવ્યો હવે તમે રામ આયા હે અને તે દી તો દીવડા કરશું પણ હટાણે મોબાઈલ લઈને એકાદ મિનિટ માટે આપણે દીવડા પ્રગટાવી એના નામ ભગવાન રામના નામના બધા પાસે મોબાઈલ છે કરો તો બધા એક આરે બધા ભલે અડધી મિનિટ પૂણી મિનિટમાં બંધ કરી દેજો પણ એકવાર બધા જેટલા મોબાઈલ હોય જેના પાસે ટમટમિયા હોય કરો મારો બાપ. એટલા માટે ભારત કા બચ્ચા બચ્ચા બધા બોલો મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલે રાધા મેરે ભારત કા બચ્ચા બચ્ચા જગમગી રહ્યો સ્વાહા પાઘડી વા
આ ઘડીએ મન માર મોયો સાવે તો હું એમ સમજુ વાસળો સાવે ગાળો સાવે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન કોઈ દાતાર ને ભગવાન ને પણ અહીંયા ઉતારવો હશે તો એ ડાઉનલોડ નહીં થાય, એને કોઈક માસ જન્મ આપશે. તૈયારી મારા દેશની દીકરીઓને કરવી પડશે કે તમારે કેવા સંતાનને આ ધરતીમાંથી ઉતારવા છે, કે 30 સેકન્ડ ની રીલ બનાવી જીવન પૂરું કરી દેવું છે એ તમારા હાથમાં છે. ભલા માણસ હા ધરાવીણ ધન નો નીપજે અને કુળવીણ માડું ન હોય. કળજગ ને જોરે કરીને કોગદી થોરમાં કેળા થાય પણ એમાં મીઠપ ન મણાય. હાસુ આપણા આઈકોન આપણા રોલ મોડલ એ તો જેમ કીધો એમ આ બાજીરાવ પેશવા હોય, શિવાજી હોય, પ્રતાપ હોય, દેવાય બોદર આપણા રોલ મોડલ હોય શકે. હે આપણા રોલ મોડલ ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, જોગીદાસ કુમાર હોય, કાદુ મકરાણી હોય, આ આપણા રોલ મોડલ હોય. આ બોલિવૂડ વાળા પાવડરી આપણા રોલ મોડલ ન હોય એટલું નક્કી કરી લેજો તમે જરૂર. હા ધોળા પાવડર સ્કૂલો સુધી કોલેજો સુધી પુગાડી દીધા ઓલા પાવડર હુંઘવાના ધોળા, અને સીધા કરોડોના આપણે જ વિચાર થાય. એટલે 1000 કરોડનો ડ્રગ્સ તમે વિચાર તો કરો, ચારે બાજુથી આ બહ બહાટી, અને એમાંથી આપણે સંસ્કૃતિની મસાલો લઈને આમાં
હામા પવન ને વાવાઝોડા સામે અમારી આ વાતો અમારે કરવી ને આ બધી સંસ્કાર ની સંસ્કૃતિ ની તો વાવાઝોડામાં મસાલો હળગતી રાખવા જેવું છે. જ્યારે સિનેમા જુઓ, ટીવી ખોલો, મોબાઈલ ખોલો, જાહેરાત તમે અડધી કલાક આરે બેન નો જોઈ શકો. બાપ ને દીકરી ભાઈ ને બેન તરત એકાદા નું અવળું જોઈ જવું પડે. એક જ આ ડાયરાના સંતવાણીના મારા સ્ટેજ એવા છે, બાપ ને દીકરી ભાઈ ને બેન ગુરુ ને શિષ્ય હારે બેહી ને સાંભળી શકે. એ પરંપરા જળવાય મારા દેશની દીકરીઓ. મારી પાસે નકરી અનેક વાતો પડી છે, કાયમ કહું છું કે એની બહુ જવાબદારી છે. દીકરીઓની તાકાત જે છે ભારત વર્ષની, એની એને ખાલી ખબર પડી જાય ને. મેં કીધું ને કે પોતા પાસે અડધી કલાક સાંજે બેહવાનું ચાલુ કરીએ આપણે, દુનિયા પાસે બહુ બેઠા, મોબાઈલ પાસે બેઠા, બધી રીતે એ બહુ જરૂરી છે. અને એ થઈ જાય. મારી દીકરીઓને કહું, માવડીઓને, તમારે બાળકોને અઠવાડિયે એકાદી વાર્તા નાનકડી સંભળાવજો. એકાદી વાર્તા, એકાદું ગીત, હાલરડું, અનુપમા ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં. એ જરાય દુઃખી નથી, ભલે આહુડા પાડે એને, હાવ મોજ મજા છે ને, તમે ખોટા દુઃખી થાવ છો. હા, આમ ઘણા તો ફરિયાદ કરે હેરમાં કે અનુપમા ચાલતી હોય તો ખાવા નથી દેતા ઘરે. સાનુ મુના બે હોય એડ આવવા દો, અનુપમા ચાલે છે. આ અનુપમો બિચારો હાવ હુકાઈ ગયો, એનું હું આ મેકઅપના બિલ આ પૂરા પાડે છે ને. અને એ બિચારી એને હટાણે ખાવા ન દેવું અનુપમા સારું થઈ. અને સિરિયલો મને વધારે થાય, માફ કરજો પણ મારો સ્વભાવ હવે રહેવાય નહીં કહેવાય છે. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ નહીં, તોય 1700 એપિસોડ હાલે. યાર મારે કેને કહેવા જાવું આમાં? આ પીડા થઈ એટલે ધરાર બોલાઈ જાય, પીડા થાય એટલે. બાપા બેસી જાઓ, ઘડીક બેસી જાઓ. બાપા હાવ લાલ લુગડાનો હરાપ લાગે ઘરમાં અણહારમાં કે છે એમ તો બહુ કહેવાય. એટલા બધા આઝાદ છે, માડી છે કે બેઠા કોઈ ગયા? બાપાને પૂછો તો, દીકરા બીકરા શું કરે? લોહીમાં ને વંદન, વાવાઝોડા હાસીવા. ઈ ડોહીમાં છે ક્યાં ડોહી? એટલે આમાં અહીંયા આવ્યા છે ડોહીમાં એમ કહું છું. ઈ નહીં આમ મેં કીધું, આવ્યા છે ક્યાં એમ. એ જૂના જમાના ડોહિયુને મારા વંદન છે, વાવાઝોડો હાસવતા હતા. આ તમે પણ નકરા, મને ક્યાં ખબર, મારે હજી સુધી કોઈ દી બોલવા ફેર નથી પીડ્યો, પણ કોઈ દી બીજાનું સાંભળી ન બોલાયો. માતાજીની દયા એવી છે કે હજી સુધી શબ્દો ખેંચવા નથી પીડ્યા, પણ બીજા કિયન બોલી તો ખેંચવા ટાણું આવી જાય. હે આ સી વાત ને, હવે કોઈ દી કોકી એમ ન બોલું, એ તો વાંધો ન આવ્યો, ધીરે ધીરે વળી લગર. પછી શું થાય, મારી એકચ્યુઅલી મારી ભૂલ હતી ને, મેં મારા શબ્દો પાછા, આ કઈ દોરડું છે પાછું ખેંચાય. બોલ મોલો મોલે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તો કે. હળવું વાતાવરણ થઈ ગયું છે. માવડી ગામડા ને મજા આવ્યો હોય, પરસોત્તમ મહિનામાં જોયા જેવું. જોવા મળશે દેશી ભાભાઓ બધા, હા એને હાચવી લેવા જેવું ખરું. હું ઘણી વાર બોલ્યો, તમારી આજુબાજુમાં કોઈ 80 વર્ષના ડોહી હોય ને, 80 વર્ષના, 60 વર્ષના, 70 વર્ષના કોઈ દીકરી, 15 વર્ષની દીકરી થાય, 15-17 વર્ષની, એ લગ્ન થાય ત્યાં સુધી સાંજે કાંઈ 20 મિનિટ એની પાસે બેહવા જાય ને, કેવું જૂની વાતો સંભળાવો એટલું જ. અને હું ગેરંટી આપું, હા રહી ગયા પછી માતાજી કાંઈ ન થવા દે. જીવનમાં કાંઈક એવી આટી આવે તેથી યુનિવર્સિટીનું જ્ઞાન તમને બહાર ન કાઢે, યા ડોસીની કીધેલી વાત તમને બહાર કાઢે, હું તમને ગેરંટી આપું છું. એ આપણા માવડિયું છે. હા, એ ગીતોમાં આપણને ઘણું બધું કહી દેતા હતા, હાલરડામાં ઘણું બધું કહી દેતા હતા, લોકગીતોમાં ઘણું બધું કહી દેતા હતા. પણ મને બે કડી છે, એટલે મોગલમાના એક ગીતની આવી છે, મારે પૂરું કરવા જઈ રહ્યો તો, પણ હવે આ માની આ ગીત છે એટલે એમાં બધું આવી જાય, હાથીના પગમાં બધા પગલા આવી જાય એમ. કે મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં તારું વાલી વાલી મે વાર વાર
જન્મદિવસ છે અમારે મહેશ માવાનો, એટલે મહેશ વાઘ ને પિયા મામા એ પૂછ્યું માણે જ કેમ મોડા મારા, મહેશ વાઘ ને પિયા મામા એ પૂછ્યું ભાણે જ કેમ મોડા વાઘની પોપટ ગણકી બોલી હંકી પ્યારા લાગે કરી રહ્યો છું. બધી વાતોનો સાર એટલો છે કે આપણે આપણા સંસ્કાર ને આપણી ફરજ ને ન ભૂલી શકીએ. દેવાદ બોદર લખી હગે, રા રખતા વાત કરજો, પણ આઈ રાણી કાગળ વાંચે. અને પછી વિચાર થયો કે ઓહો હો હો, આટલા વર્ષથી પરણીને આવી હું આયરને ઓળખી નહી. આ આયર એમ કહે છે કે નવગણને તૈયાર કરીને મોકલી દે, આપણે ઈનામ મેળવવાનું છે, અને આ આ આ હું આયરને ઓળખી ન શકી. એમ લખે છે, મારે શું કરવું હવે? હું આયરાણી પરખમાં કાશી પડી અને આનું મેં ઓટણું હોજું, એવો થોડોક વિચાર આવ્યો ને ત્યાં નીચે હતું, રા રખતા વાત કર્યો અને શબ્દ નીકળી ગયો, સાબાશ આયર, સાબાશ તારું પડખું સેવું, હું ધન્ય થઈ ગઈ આયરાણી હવથી પેઢીઓ. અને પછી નવગણને એક બાજુ આમ ધક્કો મારીને ઉગાને તૈયાર કરે છે. નવગણ કે માં મારે જવું છે ભાઈ ની આરે, ભાઈ ની આરે મારે જાઉં, મને જવા દે ની માં, નહીં તારે ન જવાય. તો ઊંઘો ભાઈ જાય તો હું કેમ ન જાઉં, મને જવા દે માં. બહુ જીદ કરી ત્યારે એટલું કીધું કે હું ઊંઘાને
જવા દઉં છું બેટા, નવગણ તને નથી જવા દેતી, એ તને આજ નહીં સમજાય, તારો બાપ દેવાય બોદર તને જૂનાગઢની ગાદીએ બિહારશે, તેથી તને સમજાય કે હું તને કેમ નહોતી જવા દેતી, હું તને કેમ નહોતી જવા. આ નિર્ણયની મજા છે. જલારામ બાપા કઈ હગે આવીને કે ભંડારણ, એક સાધુ આવ્યો છે અને આપણો આશીર્વાદ ધર્મ છે, અને એ તો એવું કહે છે કે તમારી પત્નીને મારી આરે મોકલો, રોટલા ઘડવા વાળું કોઈ નથી, શરીર જીર્ણ થઈ ગયું છે, મારા હાથ ધ્રુજે છે, અને તું ભક્તિ કરે છે, આંગણે આવ્યાને નિરાશ નથી વાળતો, તો જોગી જલિયાણ થઈ ફરે છે. તો હે જલારામ બાપા, મને તારી પત્ની મારે હથવારે મોકલને, મને રોટલા ઘડીને ખવરાવે. ભંડારાયણ જલારામ બાપા ગયો, ભંડારાયણ આવું કહે છે બાવો, હું શું કરું? તેથી પગે લાગીને કીધું, ભગત આટકોટ થી જેથી પરણી ને આવતી હતી ને, તેથી બે મુઠીઓ વાળી હતી, આમ વીરબાઈ માં કહે છો, બે મુઠીઓ આમ વાળી હતી ઘૂંઘટાની. મારી બેનપણી કહેતી હતી, થોડીક મૂઠને આમ એટલી બધી કઠણ ટાઈટ ન પકડ ને, થોડીક આમ ઢીલી મૂઠ રાખ તો કઈ ઉડી નહીં જાય ઘૂંઘટો. તેથી મેં કીધું, ઉડે એટલે નહીં, એક મુઠ્ઠીની માલિકોર પિયરની આબરું, એક મુઠ્ઠીની માલિકોર હાહરિયાની આબરું, ખોળિયામાંથી પ્રાણ જાહે પણ હું વીરબાઈ મારી આબરું કોઈની નહીં જવા દઉં, એ વચન આપીને આવીશું. જલારામ બાપાએ કીધું, સાબાશ સાબાશ. વીરબાઈ માને કીધું, સાબાશ ભંડારણ, સાબાશ. અને પછી વીરબાઈ માએ કીધું, ભગત એ બાવો ગમે ત્યાંથી આવ્યો હોય, પણ વીરપુર નો હિમાળો વટે ત્યાં સુધી મારી આરે હાલી હગે તો તો હું ભારતની આર્ય નારી નો કહેવા ભલા માણસ હો. સાત પાદરમાં નો વટે તા તો ધ્રુજવા માંડ્યો. અને કીધું, હાલ્યો તો વીરબાઈ માને કે માડી જોડીને દંડિયો હાલ્યો, હમણાં હું આવું, મને જરાક પેટમાં દુખે છે. કહેવાનો અર્થ એટલો છે કે આ નારી શક્તિની ત્રેવડ છે, આ નારી શક્તિની તાકાત છે. એટલે છેલ્લે એકાદ મિનિટ માટે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા પાક બોલી નામે રામ થયા. હનુમત ધમવાને લોકા ધમવા હાલા 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 અને અહીંયા જેટલા બેઠા છે ગાઢા હુકળા હઠીલા જોત ભેરંડી નિશાન ગાજે ગાજે તંડી કુટુંબ પડતી ગાડી સાથે કુટુંબ ગાડા પડતે ઉપાડ ભગોળ ભેડા મેરા પડતે નાથ ઘોડા ઉપાડે નત્રી હા મહી પાત કુંભી થાને હેમરા હે થાત મળે આસમાન કબેરા ઢૂંગળા એરા કે અન કીટળા લગા કે ગાત બીજ કેળા પાત ભણે અણી કેળા પાત ભણી મજા કે અથા મેડા હિત વાત સુણી થમ ગાળા વોમ લાગી એહો
છેલ્લે આ ગીત ગાવે એમાં હર હર આવે ને બધા હું સાથ કરનાર યાર હર હર કરજો ન્યા હું પૂરું કરીશ એટલા માટે દેખો મુલ્ક મરાઠો કા યે જહા શિવાજી ઢોલા થા દેખો મુલ્ક મરાઠો કા યે જહા શિવાજી ઢોલા થા મુગલોં કી તાકત કો જિસને તલવારોં સે તોલા થા હર પર્વત પર આગ લગી થી હર પત્થર યે का ये जहां शिवाजी ढोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 भारत माता की दादा सोमनाथ की द्वारकाधीश की समस्त भूदेवों की અને સત સનાતન ધર્મ કી પાર્વતી પતિ હર હર મહાદેવ કે હે હે પ્રેમની વાતું એ તો આવા કોક પ્રેમીઓ જાણે પ્રેમની વાતું અરે પ્રેમની વાતું ઈ તો આવા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી ના જીવ હૈડા ના આ પ્રેમ હઠીલા ઈ તો હાડ હંભાવે તમારી હેડકી આવે તો યાર આજ રાજી છે આથું આયુષ આપીને એક મુલાકાત લેવી છે જાય